कच्छ जिल्लाना रापर तालुकाना खेडूतो अनाज उत्पादनमां भाव पूरता प्रमाणमां पोषण संभावो न मळता होय तेवो बागायती खेती तरफ वळ्या छे। हवे जोवानुं रहेशे के बागायती खेतीमां तेमने केटलो नफो रहे छे अने तेमनी बमणी आवक थाय छे के नहीं ते जोवानुं रह्यो। विशेष अहेवाल रापरथी मुकेश राजगोरनो। रापर तालुकामां बागायती खेती तरफ वळ्या खेडूतो हालना समय में खेती माटे खूब मेहनत करवी पड़े छे अने वळतर खूब ओछुं मळे छे। रात दिवस मेहनत करता होवा छतां खेतीनो पाक तैयार थई जाय छे त्यारे भाव में कई ज वळतर मळतुं नथी, जेथी करीने खेडूतोनी हालत यथास्थिति जेवी ज्यां छे त्यांनी त्यां छे। छेल्ला 70 वर्षथी तेमां कोई फरक पड़तो ज नथी। ખેડૂતો 24 કલાક મહેનત કરે છે, રાત્રે લાઇટ આવતું હોય છે ત્યારે ખેતરોમાં પાણી વારે છે અને દિવસે કામ કરે છે। 24 કલાકનું કામ કરતા હોવા છતાં પણ યોગ્ય ભાવ ન મળવાના કારણે તેમને વળતર જ મળતું નથી, જેથી લઈને ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડે છે। ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આવક માત્ર ખેતી પર આધારિત જ છે। તાલુકામાં જો વરસાદ સારો થાય તો આવક થાય, પરંતુ વરસાદ ના થાય તો દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે। તો છેલ્લા 8-1 વર્ષથી નર્મદા યોજના પર આધારિત ખેતી થાય છે, ત્યારે વાગડ વિસ્તારના ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળ્યા છે। રાપર તાલુકાના પ્રાગપર ગામના માજી સરપંચ કરમસિંહભાઈ આંબાભાઈ વૈદે 2 વર્ષ અગાઉ 15 એકરમાં દાડમનું વાવેતર કર્યું હતું, જેનું પરિણામ હવે તેમને મળી રહ્યું છે। સરકારની બાગાયતી ખેતી માટે 70% સબસિડી આપવામાં આવે છે, ત્યારે સરકારની આ યોજનાનો લાભ કરમસિંહભાઈએ ઉઠાવી બાગાયતી ખેતી કરી હતી। 2 વર્ષ અગાઉ 5 લાખનો ખર્ચ કર્યો હતો, ત્યારે 2 વર્ષ બાદ 18 લાખના દાડમની પેદાશ લીધી હતી। કોરોના વાયરસની વચ્ચે ભાવ ઓછા આવ્યા હતા, શરૂઆતમાં કિલોના 40-45 આવ્યા હતા, ત્યારબાદ 20 રૂપિયા રહ્યા છે। કરમસિંહભાઈ કહે છે કે હજુ આગામી સમયમાં ધવ એકરમાં ખારેક અને ચીકુનું વાવેતર કરશે, ક્રમશઃ કેરીનું પણ વાવેતર કરશે। આમ વાગડ વિસ્તારમાં ખેડૂતો હવે ધીમે ધીમે બાગાયતી ખેતી કરવા લાગ્યા છે। આમ એક સમય રાપર તાલુકામાં ખારેક, ચીકુ, કેરી, દાડમ સહિતના ફળો અંજાર, મુંદ્રા, રાજકોટથી આવતા હતા, હવે તાલુકામાં 15-20% વાવેતર કરવામાં આવી હોવાથી વેપારીઓ સ્થાનિક ખેડૂતોની પાસેથી ખરીદી કરી રહ્યા છે, જે દર વર્ષે વધુને વધુ ખેડૂતોના વાવેતરથી વેપારીઓ ખરીદી કરી રહ્યા છે। આમ વાગડ વિસ્તારમાં બાગાયતી ખેતીના લીધે ખેડૂતો બે પાંદડે હવે થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આવનાર સમયમાં તેમને વધુ ભાવ મળે અને વધુ ઉપજ થાય તે માટે બાગાયતી પાકો તરફ તેઓ વળી રહ્યા છે તેમ તેમનું માનવું છે। ત્યારે હવે જોવાનું રહે છે કે આવનાર સમયમાં ખેડૂતો કેટલા આગળ નીકળે છે અને ખેડૂતોની સ્થિતિમાં કેટલું પરિવર્તન આવે છે તે જોવાનું રહ્યું। ભાઈ, જે વાગડ વિસ્તારનો ખેડૂત અત્યારે જે ખાદ્ય પદાર્થ જેવા કે કેરી, ચીકુ, દાડમ તથા અન્ય ફળફળાદીના વાવેતર તરફ વળ્યો છે, તો તે બાબતમાં આપનું શું કહેવું છે? હવે હું આપને એ કહેવા માગું છું કે અત્યારે ચોમાસુ પાક હોય કે શિયાળુ પાક હોય એમાં પૂરતા ભાવ મળતા નથી, ખેડૂતો પરેશાન થઈ ગયા છે, એટલે માટે હવે માણસોની પણ તકલીફ રહે છે, એટલા માટે હવે બાગાયત ખેતીમાં અમે 2 વર્ષ પહેલાં દાણા વાવેલા હતા અને 2 વાડીમાં અમે દાણા વાવેલા છે, વાયાતી અમે 8-1 લાખનો ખર્ચો કરેલો હતો, આજે અમારે 2 વર્ષને 4 મહિના થયા, અમે 17-18-19 લાખની પેદાશ લીધી, એટલે અમને એમાં બાગાયતનો સારો રહ્યો। હવે ભવિષ્યમાં જે અત્યારે તમે એક ખાલી દાડમની ખેતી તરફ રહ્યા છો, તો ભવિષ્યમાં તમારો બાગાયત ખેતીમાં કઈ કઈ બાબતનો પ્લાન છે? અત્યારે મારે દાડમનો 2 વાડીમાં તો અત્યારે ફાલ લઈ છીએ, અત્યારે 3જી વાડીમાં દાડમ અત્યારે વાવેલા છે અને હજી 1/4 વાડીમાં મારે એક ખારેકની ખેતી કરવાની છે 9 એકરમાં। આ વર્ષે તો 15 હજાર સ્ટાર્ટિંગમાં ભાવ સારા આવ્યા હતા, 45 રૂપિયા કિલો વેચાણા, એટલે પાછળથી લોકડાઉન થયા પછી 20માં ગયા અને એવી રીતના ભાવ ગયા, એટલે પહેલામાં તો સારું રહ્યું બીજા મોલ કરતાં।